મમતા મહેતા મારા રસોડામાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? સરસ સરસ મજાની નવી નવી રેસીપી શીખીએ છીએ. અને હમણાં જ આપણે વેલેન્ટાઇન ડે ઉજવ્યું, એની અંદર ખટ્ટી મીઠી નોકઝોક થઈ હોય આપણા મિત્ર સાથે, આપણા પતિ સાથે, આપણા ફ્રેન્ડ સર્કલ સાથે, તો એના માટે એની આજે મારી નવી એક સ્પેશિયલ ગિફ્ટ છે તમને બધાને, કે સરસ પનીર દિલ લગી એ શાક બનાવી અને નાન બનાવશું જોડે. તો પનીર દિલ લગી આપણે કેવી રીતે બનાવશું તો એ આપ જોઈ શકો છો. તો હું આજે સર્વપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અને એની અંદર આપણે પનીર દિલ લગી એટલે દિલનો આકાર આપી અને પનીરનું આપણે શાક બનાવીશું. આ શાક આપ જરૂરથી બનાવશો. આપણે પહેલા 2 ચમચી તેલ મૂકી દઈશું. ત્યારબાદ આ પ્રમાણે આપણે અમૂલનું બટર મારી પાસે છે તો અમૂલનું બટર આપણે આમાં નાખીશું. 1 નાની ચમચી આપણે અમૂલ બટર નાખીશું અને એને ગરમ થવા દઈશું. પનીરનું શાક હોય એટલે હંમેશા બટર જોઈએ. આ બટર ગરમ થાય એટલે એની અંદર આપણે થોડીક નાખી દઈશું જીરું. એની અંદર નાખી દઈશું થોડીક હિંગ. બિલકુલ થોડું થોડું નાખવાનું છે, કારણ કે આ તો આપણે એક બાજુ ડુંગળીને શેકાવા દઈશું અને ત્યારબાદ એની આજે આપણે મસાલો પણ ઘરે જ બનાવીશું. બહારના મસાલામાં આપણે કશું નાખવાનું નથી. આજે આપણે આમાં નાખી દઈશું ડુંગળી. ડુંગળીને એકદમ લાલ થવા દઈશું. આપણું એકદમ સરસ, આપણે એકદમ સરસ, એકદમ આને બધું જ કડક થઈ જાય એકદમ સરસ આને થવા દઈશું, શેકાવા દઈશું ડુંગળીને. બાજુમાં આપણે આને ગ્રેવી બનાવવાની છે અને એ આપણે અહીંયા મૂકી દીધેલું છે. તો ગ્રેવી બનાવવા માટે આપણે સર્વપ્રથમ લઈશું બટર. આ શાક એકદમ દિલ લગી એટલે કે એકદમ સરસ લાગવું જોઈએ ટેસ્ટમાં. આપણે પનીરનો ઉપયોગ ખૂબ જ કર્યો છે અમૂલ પનીરનો. એની અંદર નાખીશું 1 ચમચી તેલ. ત્યારબાદ આપણે સૂકા મસાલા નાખી દઈશું. આ બેલીપત્ર છે, તમાલપત્ર એ નાખી દઈશું. આ 2 લાલ સૂકા મરચાં નાખી દઈશું. ત્યારબાદ 5 લવિંગ, 5 મરી, પછી આવી રીતે ડગર ફૂલ અને તજનો ટુકડો અને લીમડાના પાન અને થોડીક વળિયારી, આ સૂકા મસાલા પણ આપણે આમાં ઉમેરી દઈશું. અને 1 મોટો ઈલાયચો એને આપણે સાતળી લઈશું. જો મિત્રો, આપણા સૂકા મસાલા પણ સતળી ગયા છે. હવે આ આપણે રફલી ચોપ કર્યા છે એટલે મોટા મોટા કાપેલા છે. એની અંદર આપણે આપણે ગ્રેવી માટેનું છે આ એટલે એની અંદર આપણે નાખી દઈશું લસણ, તીખું ખાતા હોય પ્રમાણે 2 લીલા મરચા. ત્યારબાદ આપણે નાખીશું આદુના ટુકડા અને એની અંદર નાખી દઈશું ટામેટા. 250 ગ્રામ ટામેટા છે, ટામેટા લીધા છે. હવે એની અંદર નાખી દઈશું કેપ્સિકમ. આ 1 મોટું કેપ્સિકમ લીધું છે. આ 4 વ્યક્તિને થાય એટલું આપણે પનીર દિલ લગી આપણે સબ્જી બનાવીએ છીએ. પંજાબી શાક છે આ, એકદમ નવું અને યુનિક સબ્જી બનાવીએ છીએ આપણે. આપણે વેલેન્ટાઇન ડેમાં દિવસે આપણે આપણા ઘરના મિત્રોને, આપણા ઘરના વ્યક્તિઓને અથવા આપણી કોઈ મિત્ર વિષય હોય એને મનાવવા માટેનું પણ આપ એકદમ ફ્રેશ શાક છે અને પ્રિય શાક છે તો આપ જોઈ શકો છો. તો આપણે એક સરસ મજાનું આ શાક બનાવીશું અને ફ્રેન્ડોને ખુશ કરશું કે જો આ શાક તમે બનાવજો જરૂરથી. જો મિત્રો, આ આપણે એકદમ સરસ મજાની આની ગ્રેવી બનાવશું. મસાલા પણ અંદર જ સૂકા નાખી દે એટલે આપણે બહારનો મસાલો નાખવાનો નથી. આ આપણે આમાં ગ્રેવી બનાવવા માટે આપણે 1 ગ્લાસ પાણીથી આને ચડવા દઈશું અને સાથે સાથે આપણે ડુંગળી પણ સાતળાય છે, ડુંગળીને પણ એકદમ સરસ સાતળી લઈશું. તમે જોઈ શકો છો આપણે બધું કામ સાથે જ કરતા રહેલા છીએ. ડુંગળી સતળાય છે ધીમા ગેસે, એક બાજુ આપણું ફાસ્ટ ગેસે, એકદમ ફાસ્ટ ગેસે આપણે આ ગ્રેવી માટેનું ટામેટું, કેપ્સિકમ, લસણ, આપણે જે કંઈ ખાતા હોય બધું આમાં નાખી દઈશું અને આ પણ ઉકળવા દઈશું અને એકદમ એ કરી દઈશું. હવે આપણે પનીર દિલ લગી માટે પનીર તો જોઈએ જ. તો આ 200 ગ્રામ પનીર છે, અમૂલનું 200 ગ્રામ પનીર છે આ. આ તમે જોઈ શકો છો. હવે એને આપણે છીણી નાખવાનું છે. આ રીતે પનીરને આપણે છીણી લેવાનું છે. જો મિત્રો, આપણો આ ગ્રેવી માટેનો એકદમ સરસ મજાનો ઉઘરો આવા લાગી ગયો છે આમાં ટામેટામાં એની અંદર. હવે આને આ ગ્રેવીને આપણે ઘટ કરવા શું કરવાનું તો આપણી પાસે કાજુ અને મગજતરીના બી છે આ પ્રમાણે, એને પણ આમાં બાફવામાં નાખી દેવાના. આ લગભગ 3 ચમચી કાજુ અને 2 ચમચી મગજતરીના બી છે એ પણ આની અંદર બફાઈ જશે.
આ બધું સાથે નાખી અને આની આપણે ગ્રેવી કરીશું. આને આપણે બફવા દઈશું. ત્યારબાદ આપણે સાથે સાથે કરતા જઈશું પનીરનું દિલ્લગીનો આપણે મસાલો. તો તમે જોઈ શકો છો અમે 200 ગ્રામ પનીર છીણી લીધું છે. હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું. તો એની અંદર આપણે સર્વપ્રથમ નાખી દઈશું ચાટ મસાલો. આ ચાટ મસાલો છે 1 ચમચી. ટેસ્ટ માટે ચાટ મસાલો નાખી દઈશું. ગંધી માટે નાખીશું ઇલાયચી. આપણી પાસે ઇલાયચી હોય તો નાખવાની, અને તમને ટેસ્ટ ભાવતો હોય તો ઇલાયચી નાખવાની, ન તો કીપ કરી દેવાની. મારી પાસે કસ્તુરી મેથી છે, હું કસ્તુરી મેથી પણ આમાં નાખીશ થોડી. આ કસ્તુરી મેથી નાખી દીધી. હવે એને આપણે બાઇન્ડિંગ કરવા માટે આપણે આની અંદર આપણે કોર્નફ્લોર નાખીશું. અંદર જેટલું બાઇન્ડિંગમાં જોઈતો હોય એ પ્રમાણમાં આપણે કોર્નફ્લોર નાખી દઈશું. 2-3 ચમચી કોર્નફ્લોર જશે આમાં. જો કોર્નફ્લોર ના હોય તો આપણે પૌવાનો પાવડર બનાવી આપણે પૌવા જે ખાઈએ છીએ એ આમાં નાખી દેવાનું, અને આને પણ બાઇન્ડિંગ કરી લેવાનું. જો આપણે તીખું ખાતા હોય તો આમાં ઝીણા લીલા તીખા મરચાં નાખી શકાય, અને સુશોભન માટે થોડીક એકદમ બારીક કરેલી કોથમીર નાખી દેવાની. એટલે આ આપણું પનીર એકદમ સુશોભન લાગે સરસ મજાનું. જુઓ એકદમ નાની ચમચી આપણે ઝીણી સમારેલી કોથમીર નાખી છે, અને જો તીખું ખાતા હોય તો આની અંદર આપણે નાખી દેવાનું લીલું મરચું, અને આને આપણો લોટ બાંધી દેવાનો છે આ રીતે. આપણે જો મિત્રો આપણી આ ડુંગળી પણ એકદમ સરસ તતળી ગઈ છે, અને એનો કલર પણ બદલાઈ ગયો છે. આપણે કસ્સામાં હજુ મીઠું ઉમેર્યું નથી. મીઠું હંમેશા આપણે લાસ્ટમાં ઉમેરીશું, જેથી પાણી ના છોડે. આપણી ડુંગળી પણ એકદમ તતળી ગઈ છે, અને બધું શાક પણ જો શાકની ગ્રેવી બનાવવાનું, આ ટામેટા, કેપ્સિકમ, કાજુ આ બધું પણ બફાઈ ગયું છે. જો લસણ, લસણની કડીઓ પણ આપણે આખી નાખી છે, રફલી જ કર્યું છે બધું. હવે આને આપણે ઠંડુ થવા દઈશું અને મિક્સરમાં ક્રોસ કરી નાખીશું. એટલે હવે આપણે આને બંધ કરી દઈશું ચડી જાય એટલે. આપણે જે ગ્રેવી બનાવવાની છે, ટામેટા, કેપ્સિકમ, આદુ, લસણ આ બધાનું એકદમ, અને અંદર નાખ્યા છે કાજુ અને મગજતરીના બી અને સૂકા મસાલા. તો આપણું આ એકદમ સરસ ચડી ગયું છે. હવે આને બંધ કરી દઈશું અને અંદરથી બેલી પત્ર આપણે કાઢી અને આને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ત્યારબાદ આપણે બીજી અંદર બીજી પ્રોસીજર કરીશું. આપણે આ રીતે આપણે પનીરનો લોટ બાંધ્યો, એની અંદર આપણે 200 ગ્રામ પનીરની અંદર 4 ચમચી કોર્નફ્લોરનો લોટ નાખ્યો છે. કોર્નફ્લોર હવે આપણે એના આપણે આ રીતે બજારમાં મોલ્ટ મળે છે દિલનું, આ રીતનું મોલ્ટ મળે એની અંદર આપણે બનાવીશું આ રીતે. જો ભરી દઈશું કટલેસનું મોલ્ટ છે, આ કટલેસના મોલ્ટથી આપણે આ રીતે બનાવી દઈશું. જો આ રીતે આકાર બનાવીશું દિલનો. હવે એની અંદર આપણે મૂકી દેવાનું. ત્યારબાદ એને સેલો ફ્રાય કરીશું, આપણે તળીશું નહીં, શેકીશું. આ રીતે ભરી દેવાનું અને એને પાડી દેવાનું. બજારમાં આ મોલ્ટ તૈયાર મળે જ છે, એને આ રીતે આપણે બનાવી દેવાનું. એકદમ સરસ બની જાય છે. જુઓ હવે આને આપણે સેલો ફ્રાય કરીશું. મિત્રો આપણે આ નાનું તવું મૂકી છે, એની અંદર આપણે નાખી દઈશું માખણ. માખણને ગરમ થવા દઈશું અને આને આપણે સેલો ફ્રાય કરીશું. આપણે જે મોલ્ટ બનાવ્યો દિલના કાર એને આપણે આમાં શેકાવા મૂકી દઈશું. આ રીતે શેકાવા દઈશું. આપણે ધીમા ગેસે જ કરવાનું, એકદમ ધીમા ગેસે શેકાવા દઈશું. જો મિત્રો આપણા પનીરના દિલ્લગી એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જો ક્રંચી એકદમ. હવે આને આપણે પેલી જે ગ્રેવી થાય એની અંદર આપણે આ મૂકવાના છે. તો આપણે ગ્રેવીની તૈયારી કરીએ. પેલું ઠંડુ પડે છે આપણે ટામેટાનું, એ ઠંડુ. જો મિત્ર આ પથ્થરફૂલ છે, આપણે ડુંગળી શેકાઈ ગયા પછી આપણે આની અંદર ઉમેરી દઈશું, જેથી આપણા પનીરના શાકમાં એકદમ ટેસ્ટ આવશે. હવે આપણે એક બાજુ આ તેલ મૂકી દીધું છે, એની અંદર થોડુંક જીરું નાખી દઈશું. થોડુંક જીરું નાખી દઈશું, બિલકુલ થોડુંક જ એની અંદર નાખી દઈશું, થોડીક. ત્યારબાદ આપણે આપણે જે ગ્રેવી બનાવી ને એ નાખવાની છે, પણ એ પહેલા આપણે નાખી દઈશું આપણું આ ડુંગળી. જે ડુંગળી સાતરી હતી ને એ નાખી દઈશું આપણે. અને આપણે પેલી જે ગ્રેવી કરી ને ટામેટા ને કેપ્સિકમ ને કાજુ ને મગજતરીના બી એ બધું આમાં ઉમેરી દઈશું. ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ. જુઓ તમે એમાં ઉમેરીશું થોડીક મલાઈ.
ઘરની મલાઈ છે, ઘરની મલાઈ આપણે થોડી નાખી દઈશું. ત્યારબાદ આપણે આ ગ્રેવીને થોડી ઢીલી કરવા માટે નાખીશું પાણી અને આને ગરમ થવા દઈશું. આપણે એકદમ સરસ પનીર દિલ્લગી જેવું જ આપણો કલર આ સરસ આવ્યો છે. આમાં આપણે હળદરનો ઉપયોગ કર્યો નથી. જો આપણે કલર લાવવો હોય તો હળદર નાખી શકીએ છીએ, પણ આપણે નાખ્યું નથી. અને મીઠું પણ થોડુંક જ પહેલાં નાખ્યું છે, તો આપણે હવે નાખી દઈશું મીઠું. સ્વાદ અનુસાર આપણે નાખવાનું મીઠું. આ 1/2 ચમચી મેં મીઠું નાખ્યું છે. હવે એની અંદર આપણે થોડીક નાખી દઈશું કોથમીર. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ગાર્નિશ કરી દઈશું. આપણી પનીર દિલ્લગીમાં આપણે દિલ પણ એકદમ સરસ, આપણા પતિ જેવો અથવા આપણા ફ્રેન્ડ જેવો, યંગસ્ટરને તો ફ્રેન્ડ હોય, જો આપણો ખટ્ટો મીઠો આપણો ફ્રેન્ડ રિસાયો હોય તો આ શાક ખવડાવશો તો બધાનું જ મન રહી જશે. અને આ દરેકનું શરીરમાં પહેલાં આપણે મોંથી જ આપણે કરતા હોય. તો જો આ પનીર દિલ્લગીનું આપણે સબ્જી તૈયાર કરી દીધી અને એની અંદર આપણે ગાર્નિશ કરીશું કોથમીર. અને ત્યારબાદ આપણે એકદમ સરસ મજાની મલાઈ આપણે નાખી દઈશું એની અંદર. જો મિત્રો, આ શાક એકદમ સરસ અને દિલથી બનાવેલું શાક છે. વેલેન્ટાઇન ડે ઉપર બનાવું હતું, પણ મારે શક્ય નહોતું મારાથી. તો મેં અત્યારે બનાવી જોઈએ, તો તમારા મિત્રોને આ ખાસ ખવડાવશો. તમારા ઘરના જો માણસો ખટ્ટી મીઠી જો મારી ઈચ્છાયા હોય તો આજના દિવસે આ શાક જરૂર બનાવી અને ખવડાવશો એવો મારો આગ્રહ છે. અને પનીર દિલ્લગી સબ્જી, પંજાબી સબ્જી આપ જરૂરથી બનાવીને ખાશો. અને આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.